નવમી માર્ચની સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતેથી પલ્સ પોલિયો કાર્યક્રમ બે હજાર ઓગણીસની શરૂઆત કરાવી હતી પરીક્ષાલક્ષી એક અગત્યની માહિતી કે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સત્યાવીસ માર્ચ બે હજાર ચૌદના રોજ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો છતાં પણ તેના લક્ષણો ફરીથી ક્યાંય બાળકોમાં જોવા ન મળે તે અર્થે આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે પ્રશ્ન નંબર બે કેરળના ઇડુકી જિલ્લામાં બનતા કયા પારંપરિક ગોળને જીઆઈ ટેગ આપવામાં આવ્યો તો મિત્રો એ પારંપરિક ગોળનું નામ છે મરુર ગોળ તેના વિશે જો કેટલીક ચર્ચા કરીએ તો આ ગોળને શિરડીમાંથી બનાવવામાં આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી અને એટલે જ તેમાં આયનની માત્રા સૌથી વધારે હોય છે મિત્રો જીઆઈ ટેગ એટલે કે તેનું પૂરું નામ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રશ્ન નંબર ત્રણ કયા રાજ્યએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કારીગરો માટે અટલ આહાર યોજના શરૂ કરી તો મિત્રો એ રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર રાજ્ય હાલ કેટલાક મર્યાદિત વિસ્તાર સાથે આ યોજના ત્યાં લોન્ચ કરવામાં આવી છે અને તે અંતર્ગત માત્ર પાંચ રૂપિયામાં જ આ કારીગરોને તેમના સ્થળ પર જ પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે પ્રશ્ન નંબર ચાર મુખ્યમંત્રી આંચલ અમૃત યોજના શરૂ કરનાર રાજ્યનું નામ જણાવો તો મિત્રો મુખ્યમંત્રી આંચલ અમૃત યોજના શરૂ કરનાર રાજ્યનું નામ છે ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આ યોજના લોન્ચ કરી આ યોજના અંતર્ગત રાજ્યના વીસ હજાર આંગણવાડી કેન્દ્રો પર અઢી લાખ જેટલા બાળકોને અઠવાડિયામાં બે વખત સો મિલીટર દૂધ મફતમાં આપવામાં આવશે પ્રશ્ન નંબર પાંચ દિલ્હી સરકારે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી જેની મદદથી રાજ્યના લોકો તમામ બસ સ્ટોપ બસની સંખ્યા તથા બસનું રિયલ ટાઈમ લોકેશન પણ જાણી શકશે તો મિત્રો એ એપ્લિકેશનનું નામ છે વન દિલ્હી આ એપ્લિકેશનની મદદથી બસ તથા મેટ્રો માર્ગ સંબંધિત તમામ જાણકારીઓ મળી રહેશે અને આ એપને દર પિસ્તાલીસ મિનિટે અપડેટ કરવામાં આવશે કે જેથી કરી અને રિયલ ટાઈમ લોકેશનમાં કોઈ પ્રકારની ખામી ન સર્જાય ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ કયો દેશ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો એકસો ચોવીસમો સભ્ય બન્યો તો મિત્રો આ એકસો ચોવીસમાં સભ્ય દેશનું નામ છે મલેશિયા ખાસ યાદ રાખજો મલેશિયાની રાજધાનીનું નામ છે કુવાલાલમપુર અને મલેશિયાનું ચલણ છે મલેશિયાઈ રિંગિત મિત્રો આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાત ટીવીએસ મોટરે પોર્ટુગલના લિસ્બન ખાતે કયા બે પુરસ્કારો જીત્યા મિત્રો મોટરે પોર્ટુગલના લિસ્બન ખાતે એક તો સ્થિરતા માટેનો ગ્રીન એરા એવોર્ડ અને ગુણવત્તા તથા વ્યવસાય સ્થિરતા માટેનો એવોર્ડ મેળવ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આઠ દેશના પ્રવાસ મંત્રાલયે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કે જેનું નામ છે ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડ બે હજાર ઓગણીસમાં કઈ શ્રેણી અંતર્ગત પ્રથમ પુરસ્કાર જીત્યો તો મિત્રો એ શ્રેણીનું નામ છે ટીવી સિનેમા સ્પોટ શ્રેણી આ પુરસ્કારનું આયોજન વિશ્વના મુખ્ય પ્રવાસી વ્યાપાર પ્રદર્શન આઈટીબી બર્લિન ખાતે કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર નવ બીબીસીની કઈ મહિલા પત્રકારની બે હજાર અઢાર માટેના ચમેલી દેવી જૈન પુરસ્કાર માટે પસંદગી કરાઈ તો મિત્રો બીબીસીની એ મહિલા પત્રકારનું નામ છે પ્રિયંકા દુબે આ પુરસ્કાર છેલ્લા સાડત્રીસ વર્ષોથી મહિલા પત્રકારોને આ ક્ષેત્રે તેમના સાહસી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ ભારતે રશિયા સાથે કેટલા વર્ષ માટે પરમાણુ સંચાલિત હુમલાની સક્ષમતા ધરાવતી સબમરીન લીઝ પર ખરીદવા માટે સમજૂતી કરી તો મિત્રો ભારતે આ સમજૂતી દસ વર્ષ માટે કરેલી છે આ સમજૂતી દસ વર્ષ માટે ત્રણ બિલિયન ડોલરની કરાઈ છે જે અંતર્ગત બે હજાર પચીસ સુધીમાં રશિયાએ ભારતને અકુલા શ્રેણી કે જે ચક્ર ત્રણ તરીકે પણ ઓળખાય છે તો આ શ્રેણીની સબમરીન ડિલિવર કરવાની રહેશે અને છેલ્લે જોઈએ આજનો પ્રશ્ન નંબર અગિયાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કોને દુનિયાની સૌથી વૃદ્ધ જીવિત મહિલાનો ખિતાબ અપાયો તો મિત્રો એ સૌથી વૃદ્ધ જીવિત મહિલાનું નામ છે કાને તનાકા કે જે મૂળ જાપાનની છે મિત્રો તે હાલમાં એકસો ને સોળ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમનો જન્મ બીજી જાન્યુઆરી ઓગણીસો ત્રણના રોજ થયો હતો આ પહેલાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિનો ખિતાબ જાપાની ચિયો મિયાકોના નામે હતો પણ એકસો સત્તર વર્ષની ઉંમરે ગત જુલાઈ બે હજાર અઢારમાં તેમનું મૃત્યુ થયું તો વિદ્યાર્થી મિત્રો આજનો અગત્યનો આ કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોત્તરીનો મુદ્દો અહીં સમાપ્ત કરીએ છીએ જો તમે દરરોજ આવા અગત્યના પ્રશ્નો આધારિત કરંટ અફેર્સ વિડીયો લેક્ચર મારી સાથે જોવા માંગો છો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સમય પર તમને મળતી રહે તો ચાલો મિત્રો રજા લઉં છું ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે જય હિન્દ જય ભારત